સુરેન્દ્રનગર થી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. તો ખેડૂતોએ હિન્દુસ્તાન જિંદાબાદ તેમજ જય જવાન જય કિસાનના નારા પણ લગાવ્યા છે. તો આપને ફરી એક વખત જણાવી દઈએ કે જિલ્લામાં 5 લાખ હેક્ટર થી વધુ જમીનમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે પાક નિષ્ફળ જવાની ભીતિ સાથે ખેડૂતો રજૂઆત માટે કચેરીએ પહોંચ્યા છે. તો ખેડૂત એકતા મંચની આગેવાની હેઠળ ખેડૂતોએ રજૂઆત કરી છે. તો મૂળી, વઢવાણ, ચોટીલા, ધાંગધ્રા, લખતર સહિતના તાલુકાઓમાંથી ખેડૂતો પહોંચ્યા છે. તો સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. તો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. તો મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. તો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે કચેરી. તો કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો પાકને નુકસાન અંગે તાત્કાલિક સહાય ચૂકવવા અંગે પણ માંગ કરવામાં આવી છે. તો વરસાદ ખેંચાતા જિલ્લામાં 5 લાખ હેક્ટર થી વધુ જમીનમાં પાક નિષ્ફળ જવાનો ભય વચ્ચે ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ઉમટી પડ્યા છે. તો સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી અને વિવિધ સંગઠનો દ્વારા પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું.